नमस्ते विद्यार्थी मित्रों, आज आप जोशु गुजराती धोरण सात। बदा पाकीबुक और पेन काढ़ो। चलो गुजराती धोरण सात। आज आप जोशु शब्द समूह माटे एक एक शब्द लखो। शब्द समूह माटे एक एक शब्द लखो। शब्द समूह माटे एक एक शब्द लखो। एमां सौ प्रथम आपणे लखीशुं कापड़ रंगवानुं काम करनार। એને શું કહેવાય? તો કે રંગાટી। પછી બીજું લખીશું કોઈની સ્મૃતિમાં રચવામાં આવતું સ્થાન। કોઈની સ્મૃતિમાં રચવામાં આવતું સ્થાન તો એને કહેવાય સ્મારક। પછી ત્રીજું ધર્મનું આચરણ કરવા માટેનું સાધન। તો એમાં આવશે ધર્મ સાધન। ત્યાર પછી આવશે કપાસના ઝીંડવા। તો એને શું કહેવાય? તો કે કાલા। શું કહેવાય? કાલા। ત્યાર પછી નંબર 5 ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો એને શું કહેવાય? તો કે દીક્ષા। શું કહેવાય? દીક્ષા। ત્યાર પછી 6 નંબરનું ઈંટ પકવવાનો ભઠ્ઠો તો એને કહેવાય ઈંટવાડો। શું કહેવાય? ઈંટવાડો। ત્યાર પછી આત્મા કે પરમાત્મા સંબંધી એમાં શું આવશે? તો કે આધ્યાત્મિક। ત્યાર પછી નંબર 8 અક્ષર સારા કરી અને લખવાનું છે બધાએ, બરોબર? હવે નંબર 8 છે તો કે સ્ત્રીના માતા પિતાનું ઘર। તો એમાં આવશે પિયેર। ત્યાર પછી નંબર 9 ઘરની સ્થિતિ પ્રમાણે વ્યવહાર કરનારી સ્ત્રી। તો એમાં આવશે ઘર રખું એટલે કે ઘરમાં જે પ્રમાણેની આપણી સ્થિતિ હોય એ પ્રમાણેનો વ્યવહાર ઘરની સ્ત્રી કરે એ સ્ત્રીને કેવી કહેવાય? ઘર રખું। ત્યાર પછી નંબર 10 કુટુંબની સાથે તો એમાં આવશે સહકુટુંબ। શું આવશે? સહકુટુંબ। ત્યાર પછી નંબર 11
જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, તો એમાં આવશે અમૂલ્ય. શું આવશે? અમૂલ્ય. ત્યાર પછી નંબર 12, ખૂબ બોલ બોલ કરે તેવી વ્યક્તિ, ખૂબ બોલ બોલ કરે તેવી વ્યક્તિ, તો કે વાચાળ. શું આવશે? વાચાળ. ત્યાર પછી નંબર 13, માં આપણે લખીશું કણસલા કાપવાની ક્રિયા. એમાં આવશે લણણી. ત્યાર પછી નંબર 14, લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું, લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું, એટલે કે છે માથોડું, એને શું કહેવાય? માથોડું. ત્યાર પછી નંબર 15, જેને વિરહ થયેલો હોય તેવું, જેને વિરહ થયેલો હોય તેવું, એમાં આવશે વિયોગી. વિયોગી. સરસ. આપણે કેટલા શબ્દ સમૂહ લખ્યા? તો કે 1 થી 15. હવે હું ફરીથી બોલું છું તે તમે સાંભળજો. તો કે કાપડ રંગવાનું કામ કરનાર, તો શું થાય? રંગાટી. કોઈની સ્મૃતિમાં રચવામાં આવતું સ્થાન, સ્મારક. ધર્મનું આચરણ કરવા માટેનું સાધન, ધર્મ સાધન. કપાસના ઝીંડવા, તો કે કાલા. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો, તો દીક્ષા. ઈંટ પકડવાનો ભઠ્ઠો, તો કે ઈંટવાળો. આત્મા કે પરમાત્મા સંબંધી, તો કે આધ્યાત્મિક. સ્ત્રીના માતા પિતાનું ઘર, તો કે પિયેર. ઘરની સ્થિતિ પ્રમાણે વ્યવહાર કરનારી સ્ત્રી, તો ઘર રખવું. કુટુંબની સાથે, તો કે સહકુટુંબ. પછી જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, તો તેને શું કહેવાય? અમૂલ્ય. ખૂબ બોલ બોલ કરે તેવી વ્યક્તિ, વાચાળ. પછી કણસલા કાપવાની ક્રિયા, તો કે લણણી. ત્યાર પછી છે લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું, એટલે કે માથોડું. ત્યાર પછી 15 છે કે જેને વિરહ થયેલો હોય તેવું, તો તેને કહેવાય વિયોગી. બરાબર. હવે આટલા જે 15 શબ્દ સમૂહ લખેલા છે તે તમે બાકી બુકમાં સરસ અને સુંદર અક્ષરે લખ્યા હશે. એ તમારે કાલે, એટલે કે HW માં, રફ બુકમાં, HW માં જુઓ, અહીંયા લખું છું, બરાબર સાંભળજો. HW માં આજે જે શબ્દ સમૂહ લખાવેલા છે એ રફ બુકમાં 2 વખત લખવાના છે. કેટલી વખત? રફ બુકમાં 2 વખત લખવા અને શું કરવાનું? સાથે સાથે પાકા કરવાના છે. લખવા અને પાકા કરવા. બરાબર. આવજો.